नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली उच्चतर माध्यमिक विभाग એટલે કે કોમર્સ વિભાગની અંદર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ધોરણ 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયના આપણે બે લેક્ચર જોયા. એમાં પહેલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એટલે કે બોર્ડનું માળખું છે વિભાગ પ્રમાણે એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી વિભાગ એમાં કેટલા ભારણના પ્રશ્નો છે એના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે શું જોયું તો કે ભાઈ બધા પાઠોની અંદરથી કેટલા કેટલા મુદ્દાઓ આવે છે એ મુદ્દાઓની ચર્ચા કરી. ત્યારબાદ એના બીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર જે પહેલો પાઠ છે કે અર્થશાસ્ત્ર વિષયમાં આલેખ, તો એની આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે આલેખ અને આકૃતિનો અર્થ જોયો બરાબર, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આલેખ અને આકૃતિનું મહત્વ જોયું. વિદ્યાર્થી મિત્રો આલેખ અને આકૃતિના પ્રકારો મોટાભાગે બોર્ડની એક્ઝામની અંદર આમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે, પરંતુ દર વખતે અગત્યનો એક પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન છે આકૃતિઓના પ્રકારો. અર્થશાસ્ત્રની અંદર કેવી કેવી આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તો અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર ચિત્રાકૃતિ એટલે કે ચિત્ર દોરીને સમજાવી શકાય. તમારે ગરીબીનું ચિત્ર દર્શાવવું હોય કે ભાઈ દેશમાં વસ્તી વધારાનું ચિત્ર દર્શાવવું હોય તો તમે એવું ચિત્ર બનાવી શકો કે જેમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો હોય છે. દાખલા તરીકે મેં એક ચિત્ર જોયું હતું વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રનું તમને ઉલ્લેખન કરું તો એક ત્રાજું બનાવ્યું હતું. એક સાઈડ ત્રાજવામાં દેશ ભારત દેશનો નકશો મૂક્યો હતો અને એક બાજુ લોકો એક પલડામાં ભર્યા હતા, ખૂબ ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ભર્યા હતા અને કોઈક પગેથી લટકતું હતું, કોઈ હાથેથી લટકતું હતું. એટલે એ એમ દર્શાવે છે કે દેશ ભારત દેશની અંદર વસ્તી વિસ્ફોટની સમસ્યા છે. ટૂંકમાં અર્થશાસ્ત્રની અંદર કેવી કેવી અભ્યાસની અંદર કેવી કેવી આકૃતિઓ આવે છે, તો કે ચિત્ર આકૃતિ આવે છે, છૂટા છવાયા બિંદુઓ આવે અથવા તો તૂતક રેખા જેને વિકર્ણ દર્શાવતી આકૃતિઓ પણ કહી શકાય. સમય આધારિત સમય આકૃતિ, આપણે ક્રિકેટ મેચ જોઈતા હોય ત્યારે આમ લાઈન આવે ખબર ને કે ફર્સ્ટ ઇનિંગ કોની ગઈ, તો કે ભારતની ગઈ, એ બ્લુ કલરની છે. ક્યાં જેટલી ઓવરે જેટલા રન હતા એ પણ દર્શાવે, સાથે સાથે કેટલા ની ઓવરે અને કેટલા રને વિકેટ પડી એ પણ રાઉન્ડ કરીને દર્શાવે. પછી બીજી ઇનિંગ શરૂ થાય તો એને પણ રીતના દર્શાવે. તો આ રીતના સમયરેખા આકૃતિ દોરવાનું. ત્યારબાદ વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે. તમારા મોબાઈલની અંદર જે મેમરીનું આવે ને વર્તુળ, કેટલી મેમરી યુઝ થઈ છે અને કેટલી મેમરી યુઝ નથી થઈ એ વર્તુળ આકૃતિ છે એક પ્રકારની. ત્યાર પછી સ્તંભ આકૃતિ, વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ 3 પ્રકારની છે. સાદી સ્તંભ આકૃતિ, પાસપાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. વિદ્યાર્થીઓ સાદી સ્તંભ આકૃતિ એટલે જ્યારે કોઈ પણ એક આધાર વર્ષ કે કોઈ પણ એક દેશની બાબતને લઈને તમારે જ્યારે કોઈ પણ એક પ્રકારના આધારને લઈને તમારે એનું મૂલ્ય દર્શાવવું હોય તો ત્યારે તમારે એને સાદી આકૃતિ દોરવાની હોય છે. અહીં આપેલી છે સાદી સ્તંભ આકૃતિ કે ભાઈ દેશો આવ્યા છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન. વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની સૂચના, 2020ની જે બોર્ડની માર્કની પરીક્ષા છે એની અંદર જે 5 માર્કનો આલેખ પૂછવાનો છે એ જ મેં અહીંયા દોર્યું છે. તો ખાસ કરીને દેશોની અંદર રાષ્ટ્રીય આરોગ્યની વાર્ષિક વૃદ્ધિ દર 2014ના આંકડા આપ્યા છે કે નોર્વેમાં 2.2% હતો, અમેરિકામાં 2.4% હતો, શ્રીલંકામાં 4.5% હતો, ભારતમાં 7.3% હતો, પાકિસ્તાનમાં 4.7% હતો. તો આ જે રાષ્ટ્રીય આરોગ્યનો વૃદ્ધિ દર છે વિદ્યાર્થી મિત્રો એ એક જ કોઈ પણ એક આધારનું જ મૂલ્ય દર્શાવ્યું છે કે ભાઈ આ દેશોમાં રાષ્ટ્રીય આરોગ્ય. એટલે આપણે જો અમેરિકા નોર્વેનો રાષ્ટ્રીય આરોગ્ય, અમેરિકાનો, શ્રીલંકાનો, ભારતનો અને પાકિસ્તાનનો. વિદ્યાર્થીઓ ઘણી વખત એવું પણ આવે કે એક જ આધારને ધ્યાનમાં લઈ ને જુદા જુદા વર્ગોમાં મૂલ્ય દર્શાવવાનું હોય છે. દાખલા તરીકે એક દુકાનની અંદર દર 2 મહિને ચોકલેટના નાના બોક્સ અને મોટા બોક્સનું વેચાણ કેટલું થયું એવી આકૃતિ માહિતી હોય તો ત્યારે આધાર એક જ છે કે દર બે મહિનાના અંતરમાં અને તમારે દર્શાવવાનું છે નાના ચોકલેટનું મૂલ્ય, બોક્સના ચોકલેટનું મૂલ્ય અને મોટા બોક્સના ચોકલેટનું મૂલ્ય. તો ત્યારે આવી રીતના પાસપાસેની સ્તંભ આકૃતિ, આ જે ગુલાબી કલરનો સ્તંભ છે એ એમ દર્શાવે છે કે એ નાના ચોકનું આટલું વેચાણ થયું હતું અને મોટા ચોકલેટના બોક્સનું આટલું વેચાણ થયું હતું, ત્યારે આવી પાસપાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે. ઘણી વખત એવી જ આવે કે કોઈ પણ એક આધારમાં જુદા જુદા વર્ષનો જુદા જુદા વર્ગોમાં મૂલ્ય દર્શાવવાનું આવે
ત્યારે આ રીતના વિભાજક આકૃતિ કે નીચે નાના બોક્સનું મૂલ્ય અને એની પાછળ આ કોફી કલર આ જે ક્રીમ કલર પીળા કલરનો જે ચોક છે એ કલર છે એ આખો સ્તંભ છે પણ એની આગળ ગુલાબી કલરનો ટૂંકમાં પીળા કલરનો સ્તંભ જે મોટી ચોકલેટનું બોક્સનું સ્તંભ છે ને એની આગળ નાની ચોકલેટનો જે ઓછો જથ્થો છે એનો સ્તંભ આવી ગયો છે એટલે આવી રીતના વિભાજિત એક જ સ્તંભમાં જુદા જુદા વર્ગોના મૂલ્યને શું કરવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે તમારા પાઠ્યપુસ્તકમાં આ બધા પ્રકારની આકૃતિઓ આપેલી છે તમારે જોઈ લેવી પણ ખાસ કરીને આ પ્રકારની સાદી સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે ત્યાર પછી છે વૃતાંશ આકૃતિ ઉપરની જેવી વર્તુળાકૃતિ સોરી વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આલેખ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પણ 5 માર્કમાં પૂછી શકાય ત્યારે વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન કરે છે સાહેબ આવડો નાનો 3 માર્કના પ્રશ્નને આપણે 5 માર્કમાં કેમ લખવું તો વિદ્યાર્થી મિત્રો એવું નથી તમે આકૃતિ અને આલેખની બાબતોની થોડીક પ્રસ્તાવના બનાવી શકો છો એ પ્રસ્તાવના બાદ તમે દોરી શકો દાખલા તરીકે આકૃતિ અને આલેખના પ્રકારોની પસંદગી કરવી દાખલા તરીકે આપણી પાસે જે માહિતી આવી છે એ માહિતીને આપણે કઈ આલેખ અને આકૃતિ દ્વારા સ્પષ્ટ અને સરળ રીતે સમજાવી શકીએ એ આપણે પસંદ કરવાનું છે કારણ કે આપણે સામેવાળા વ્યક્તિને ઓછા સમય અને આ આકૃતિ ઓછા સમયમાં અને ઝડપથી માહિતી આપી હોય તો આપણે એટલું બધું વાંચવા બેહીએ એટલું બધું બતાવવા બેહીએ આંકડા એના કરતાં જો એ આંકડાને આપણે આકૃતિમાં દર્શાવી દઈએ તો આપણે સરળતાથી સમજાવી શકાય પરંતુ સૌથી પહેલી બાબત જે છે આપણે જે આંકડાકીય માહિતી દ્વારા એને માહિતી સમજાવવાની છે એના માટે આપણે શું કરવાનું છે કઈ આકૃતિ કે કઈ આલેખની શું કરવાની વિદ્યાર્થી મિત્રો પસંદગી કરવાની ત્યારબાદ પસંદગી કર્યા પછી તમારે સ્પષ્ટતા કરવાની હોય છે સ્પષ્ટતા કરવાથી શું થાય કે તમને ખાસ એક માહિતી કહ્યું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આ માહિતી આપી છે બધી આંકડાકીય માહિતીના જે કોષ્ટક આપ્યા છે એના નીચે લખ્યું છે કે ભાઈ સ્ત્રોત તો કે શું છે કાલ્પનિક કાલ્પનિક એટલા માટે લખ્યું છે કારણ કે એ તમારા અભ્યાસ માટે છે વિદ્યાર્થી મિત્રો પણ ઘણી વખત કોઈ પણ દેશમાં હમણાં વસ્તી ગણતરી થશે 2021માં વસ્તી ગણતરી થશે ત્યારે આપણને ખરેખર દેશમાં કેટલી વસ્તી છે એનો અંદાજિત કે લગભગ આંકડો મળશે પરંતુ એ આંકડો કોઈ આપણે એમ કહી દે કે ભાઈ આપણા દેશમાં આટલી ગરીબી છે આટલી બેરોજગારી છે આટલી કોઈ વ્યક્તિ કહેલી વાતને આપણે વિશ્વાસ કરતા નથી પરંતુ હા દેશના જે સેન્સસ બોર્ડ દ્વારા જો આપણને કહેવામાં આવે કે દેશમાં આટલી વસ્તી ગરીબ છે અને આટલી તો આપણે માની લઈએ છીએ એમ કોઈ પણ માહિતી હોય એની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે ત્યાર પછી બાબત છે સ્કેલમાં યોગ્ય સ્કેલમાં લેવાનું તમારા આલેખની અંદર તમને પરીક્ષાની અંદર જે આલેખ દોરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એ આ રીતના 10-10 ખાનાના તમને સેલ આવશે આ તમારે એક સેલને 10 લીટીઓના એક સેલને 1 સેમી લેવાનું બરાબર અને ખાસ તમારે આલેખ આકૃતિ દોરો ત્યારે આ રીતના સ્કેલમાં દર્શાવવાનું જરૂર રહેશે બરાબર યોગ્ય સ્કેલમાં લેવાનું બહુ સ્કેલમાં નાનું પણ નહીં લેવાનું તેથી આકૃતિ નાની થઈ જાય બહુ મોટું પણ નહીં લેવાનું તો મોટું થઈ તો અર્થઘટન ખોટું થાય તમે માપ મોટું લ્યો પછી બધા પાયા એકરખા સ્તંભ એકરખા દેખાય તો વિદ્યાર્થી મિત્રો સમજવા વાળાને થોડુંક અર્થઘટનમાં ખોટું સમજે એટલે યોગ્ય સ્કેલમાં લેવું હું તમને હમણાં સ્કેલમાં લેતા બતાવું છું ત્યાર પછી છે આલેખ આકૃતિ અને આલેખમાં ધરી દર્શન ખાસ કરીને જુઓ આ જે છે મેં તમને વાત કરી હતી કે ભાઈ બે પ્રકારની ધરી આવે ઓએક્સ ધરી ને ઓવાય ધરી ઓએક્સ ધરી ઉપર હંમેશા સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે જે કોઈના પર આધાર રાખતા નથી એવા ચલ અહીં સ્વતંત્ર ચલ કેવા છે તો કે નોર્વે દેશો જે છે એ સ્વતંત્ર છે એ કોઈના પર આધાર રાખતા નથી ઉલટાના એના ઉપર આધાર કોણ રાખે છે તો દેશની જે તે દેશની રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર એટલે હંમેશા આપણે જે સ્વતંત્ર ચલો છે જે ચલોમાં કોઈ ફેરફાર નથી જે કોઈના પર આધાર રાખતા નથી એને હંમેશા આપણે ઓવાય ધરી ઉપર દર્શાવવાના જે ચલોમાં ફેરફાર થાય છે નોર્વેમાં 2.2 છે તો અમેરિકામાં 2.4 છે તો શ્રીલંકામાં 2.4 છે તો એમાં ફેરફાર થાય છે તો એને પરાવર્તિત એને પરિવર્તન ચલો થાય છે તો આવા પરિવર્તન ચલોને હંમેશા તમારે શું કરવામાં આવે છે વાય ધરી ઉપર ઓવાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે એવું નથી મોબાઈલની અંદર તમે ઘણી વખત જોશો તો મોબાઈલની અંદર આપણે આલેખ આમ દોરી રહ્યા છે તો આમ પણ બતાવે એ જ રીતે દોરી શકાય પરંતુ સાચું અર્થઘટન તમારે કરાવવું હોય વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના ધરી દર્શન બતાવવું પડે છે ત્યાર પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને ખાસ કરીને અહીં આપણે જોયું અને આંકડાકીય માહિતીનો સ્ત્રોત તમે ક્યાંથી લીધા હોય છે મેં તમને કીધું કાલ્પનિક હોય છે કે અને આકૃતિમાં સોરી આ સ્પષ્ટતામાં આપણે એમ જોઈશું કે આકૃતિની અંદર આપણે જે આકૃતિ લીધી છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ જે આપણે અભ્યાસમાં લીધી છે એ આકૃતિ આપણે એવી રીતના સ્પષ્ટ રજૂઆત કરવાની કે જેથી સામેવાળાને ખોટું અર્થઘટન ન થાય અને
खास आंकड़ाकीय माहिती क्यांथी स्त्रोत लीधो छे ए काल्पनिक बाबत छे। जो तमारा अभ्यास माटे आमां जे लीधी छे बधी काल्पनिक बाबतो छे, एमां लखू छे केम, कारण के बधी तमारा अभ्यास माटे लीधी छे विद्यार्थी मित्रो, तमारा अभ्यास माटे लीधी छे एटले काल्पनिक, एटला माटे के तमने अभ्यास माटे बनावा, तमने अभ्यास करवा माटे केटलीक माहितीઓ બનાવી છે, એટલે માટે એવું લખ્યું છે કે આ માહિતી કાલ્પનિક છે, પરંતુ કેટલીક માહિતીઓ તમે જ્યારે ફિલ્ડમાં હશો કોઈ પણ ત્યારે ક્ષેત્રની અંદર તમારી પાસે જે વિદ્યાર્થી મિત્રો માહિતી આવશે એ માહિતીની અંદર ઘણી બધી એવી બધી માહિતીઓ છે કે જે માહિતીઓ તમારે સ્પષ્ટતા કરવી પડે, જો સ્પષ્ટતા કરીએ તો માહિતીની વિશ્વસનીયતા વધે। ત્યાર પછી છે આંકડાકીય માહિતી ગણવાની રીત। ઘણી બધી માહિતીઓ એવી હોય છે કે જે સ્વયં સ્પષ્ટ હોય છે, સ્વયં સ્પષ્ટ હોય એટલે કે એને કંઈ એને આપણે એના માટે ગણતરી કરવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલીક માહિતી એવી હોય કે સ્વયં સ્પષ્ટ ન હોય તો તમારે એને આંકડાકીય આંકડાશાસ્ત્રના આંકડાકીય માહિતીની મદદથી તમારે એને સ્વયં સ્પષ્ટ બનાવવી પડે, પણ તમે એના માટે કઈ રીત પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એ પણ તમારે ટૂંકી રીત દર્શાવવી પડે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક સાદી સ્તંભાકૃતિ, મોટાભાગે પરીક્ષાની અંદર આસપાસની સ્તંભાકૃતિ અથવા તો સાદી સ્તંભાકૃતિ પૂછાતી હોય છે। તો અહીં આપ્યું છે કે ભાઈ 2020 ના જે માર્ચની પરીક્ષાની અંદર નીચે આપેલી આંકડાકીય માહિતીને સ્તંભ આકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો। એટલે વિદ્યાર્થી મિત્રો તમારી જે બોર્ડની એક્ઝામની અંદર આકૃતિ પૂછાય એમાં 2.5 માર્ક એટલે કે 2.5 માર્ક આ તમારે આ લખવાનું 48મો પ્રશ્નની અંદર, ખાસ આ કોઠો બનાવવાનો અને આકૃતિ બનાવવાની અને સમજૂતી પણ લખવાની રહેશે। તમને આકૃતિના 2.5 માર્ક અને સમજૂતીના 2.5 માર્ક એવી રીતે પૂરા 5 માર્ક મળવા પાત્ર બને, 2.5 અને 2.5 એટલે 5 માર્ક મળવા પાત્ર બને છે। નીચે આપેલી આંકડાકીય માહિતીને સ્તંભ આકૃતિમાં રજૂ કરો તો દેશ આપ્યો છે એવી અને રાષ્ટ્રીય આવકના વાર્ષિક વૃદ્ધિ દર આપ્યા છે। વિદ્યાર્થી મિત્રો અહીં મેં એક સેલ બરાબર 1% રાષ્ટ્રીય આવક લીધો છે। રાષ્ટ્રીય આવક કેવી રીતે સ્કેલમાં કહેવાય તો સૌથી પહેલા તમારી પાસે જે માહિતી હોય એમાં સૌથી મોટા મોટો આંકડો કયો છે તો કે 7.3, સૌથી નાનામાં નાનો આંકડો કયો છે તો કે 2.2। આને ધ્યાનમાં રાખી ને મેં મારી પાસે તો આકૃતિની અંદર આલેખ પત્ર નથી, પણ તમે આલેખ પત્રમાં દોરો ત્યારે તમારે મેં શું કર્યું છે એક સેલ બરાબર 1% રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લીધો છે। તો 1%, 2%, 3%, 4%, 5%, 6% એવી રીતના મેં લખી નાખ્યું કે ભાઈ મેં વાય ધરી ઉપર 1% રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બરાબર 2 ઇંચ એટલે 2 સેલ પ્રમાણે કે તમારે તમારે અનુકૂળતા તમારે સેલ લેવાનો, એવી રીતના વાય ધરી ઉપર 2 ઇંચ એટલે કે 2 સેલ, 1 સેલ અને 2 સેલ બરાબર 2 ઇંચ બરાબર 2 સેલ દર્શાવેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલું માર્ક છે 2.2 એટલે જો અહીંયા 2 એની માથે થોડું આપણે 2-3 પોઈન્ટ જેટલા સ્કેલમાં પણ લીધો હોય એ પ્રમાણે જો 1 લીધો હોય તો 1 લીધો હોય વિદ્યાર્થી મિત્રો તો 2 આંક બરાબર 1 આવશે એટલે એવી રીતે તમારે લેવાનું। જો અહીંયા 2.2 ને દર્શાવ્યા છે ત્યાર પણ 2.4 એટલે એના કરતા સેજ ઊંચો સ્તંભ, ત્યાર પણ 4.3 એટલે 4ની માથે 1-2 કાપા મેં લીધા છે વિદ્યાર્થી મિત્રો, એવી રીતના 7.3 એટલે 7ની માથે કાપા લીધા છે, એવી રીતના વિદ્યાર્થી મિત્રો 5.1 ની ઉપર કાપા। તો આવી રીતના તમારે આકૃતિ દોરો ત્યારે ખાસ કરીને જે આકૃતિ દોરો ત્યારે આકૃતિ દોરતી વખતે તમારે ખાસ ઓવાય ધરી દર્શન દર્શાવવાનું, ઓવાય ધરી દર્શાવવાની, સ્કેલ માપ લખવાનું અને અંદાજિત માપને એકદમ પરફેક્ટ ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ એને આડેગાળે એને નજીક તો તમારે આ સ્તંભ દોરવાના રહેશે, ત્યારે તમને આના 2.5 માર્ક અને પાછળના પેજ ઉપર તમારે આ માહિતી દર્શાવવાની, આ કોઠો દર્શાવવાનો અને એની સમજૂતી લખવાની। આ રીતના તમે લખશો તો તમને એના 5 માર્ક મળવા પડે। સમજૂતીમાં તમારે એમાં દર્શાવવાનું છે કે ભાઈ નોર્વેનો જે 2014નો રાષ્ટ્ર ઉપરની આકૃતિની અંદર ઓએસ રૂપ દેશ અને ઓવાય ધરી ઉપર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2014 પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે સૌથી વધારે 2014માં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ભારતમાં જોવા મળે છે, કેટલો છે તો કે 7.3 અને સૌથી ઓછો કોનો જોવા મળે છે તો કે નોર્વે જોવા મળે છે, કેટલો 2.2। આમ જોવા જઈએ તો વચ્ચેનો કોઈ આપણે જોઈએ તો એક દેશ છે કયો તો કે પાકિસ્તાન દેશ છે કે એનો 4.7 જેટલો જોવા મળે છે। આ રીતના 2014ના રાષ્ટ્રીય આવકના જે વૃદ્ધિ દરની ટકાવારીમાં નીચે ઉપરોક્ત દેશો વચ્ચે તફાવત જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ પરીક્ષાની અંદર 5 માર્કની આકૃતિનો પ્રશ્ન પૂછ્યો તો તમે એને દોરી શકો અને વિશ્લેષણ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો।